ચિત્રલેખાના સંસ્થાપક આદરણીય બેન શ્રી મધુરિકાબેન, ચિત્રલેખાના ચેરમેન શ્રી મૌલિકભાઈ કોટક તથા એમનો પરિવાર, મુરબ્બી શ્રી તારકભાઈ મહેતા, શ્રી પી કે લહેરી, ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આજે તો વિશ્વ આખું આંગળીના ટેરવે આપણને સરળતાથી સહજતાથી ઉપલબ્ધ થઈ ગયું છે. નેટ કનેક્ટ અને ટેબલેટ્સ આધુનિક આયામ છે. વિશ્વના ગમે તે ખૂણે બનતી ઘટના, પ્રસંગ આંખના પલકારામાં આપણા ઘર સુધી, આપણા સુધી પહોંચી જાય છે તેવો ફાસ્ટ ઝડપી સમાચાર અને સમૂહ માધ્યમોનું નેટવર્ક વિસ્તર્યું છે. સમૂહ માધ્યમોનો વ્યાપ અને વિકાસ જ્યારે આટલો વ્યાપક ન હતો ત્યારે અખબારો, દૈનિક વર્તમાનપત્રો કે સામાયિકો જ માધ્યમ હતા, જેના દ્વારા સમાચાર અને સમાજ જીવનની ગતિવિધિઓ આપણા સુધી પહોંચતી હતી. રોજ સવારે વર્તમાનપત્ર, જેને આપણે છાપું કહીએ છીએ, તે આપણા સુધી પહોંચાડવા અખબારી માધ્યમોએ ભારે જહેમત ઉઠાવવી પડી છે. સામાયિકો, સાપ્તાહિકો, મેગેઝિન્સ પણ જે તે સમયે એવી જ મહેનત માગી લેતા હતા. આપણો દેશ આઝાદ થયો તેના 6.5 દાયકા દરમિયાન હવે તો મીડિયા વિશ્વમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. ક્રોસ વર્ડ્સના પઝલ જેવા ચોરસ ખાના ધરાવતા બોર્ડ મારેલા શીશાના અક્ષરો ઊંધા ગોઠવીને હાથેથી ચલાવવા માંગતા છપાઈ યંત્રના સ્થાને હવે તો પળવારમાં મુદ્રણ થઈ જાય એવા અને નયનરમ્ય રંગોમાં છાપકામ કરતા સુપર ફાસ્ટ પ્રિન્ટિંગ મશીનો ઉપલબ્ધ થઈ ગયા છે. આ બધા પરિવર્તન સાથે જ પ્રાદેશિક ભાષાના અખબારો, સામાયિકો, મેગેઝિન્સ હવે તો નેટ વેબસાઇટ પર પણ વાંચવા મળતા થયા છે. સામાન્યતઃ પ્રાદેશિક ભાષાના આવા સામાયિકો, અખબારો જે તે ક્ષેત્ર પૂરતા સીમિત રહેતા હોય તેવી માન્યતાથી ઉપર ઉઠીને મેગેઝિન્સ, અખબાર, સામાયિકો હવે તો વિશ્વવ્યાપી બની ચૂક્યા છે. આ જ શૃંખલામાં દુનિયાભરમાં વસતા ગુજરાતીઓના દિલો દિમાગમાં વસી ગયેલા ગુજરાતી સાપ્તાહિક ચિત્રલેખાની વિકાસ કથા પણ રોચક અને રોમાંચક છે. લાખો સંસ્કારી પરિવારોનું લાડકવાયું ચિત્રલેખન તેની આવરદાના 6 દાયકા પછી પણ ચીર યુવાન અને સદા અગ્રેસર સામાયિક છે, સાપ્તાહિક છે. આ સદા અગ્રેસરતામાં જેમણે પોતાનું જીવન ખપાવી દીધું એવા ચિત્રલેખાના સ્થાપક તંત્રી વજુભાઈ કોટક દૂરદ્રષ્ટા હતા. ચિત્રલેખાની આવરદાના 60 વર્ષ દરમિયાન અનેક દૈનિકો, સામાયિકો પ્રગટ થયા અને કાળશેષ પણ થઈ ગયા, પરંતુ ચિત્રલેખા સતત વિકસતું રહ્યું અને પલટાતા પવનને પારખીને આવશ્યક ફેરફારો દ્વારા વિકાસના નવા વિક્રમો સર કરતું રહ્યું. ચિત્રલેખાની વિકાસ કથામાં યથાશક્તિ ફાળો તેના લેખક પત્રકારોનો પણ છે. એની પાછળ સ્થાપક તંત્રી વજુ કોટકનો બીજ મંત્ર રહેલો છે, એ છે સૌના સુખ દુઃખનો સથવારો. વજુભાઈ કહેતા કે ગલીના નાકા પર બેસતા પાનવાળાથી માંડીને કોઈ મલ્ટીનેશનલ કંપનીના ચેરમેન સુધીના સૌ કોઈને વાંચવાની ઉત્કંઠા રહે એ જ સફળ સામાયિક. માતા પિતા, ભાઈ બહેન, પુત્ર, પત્ની, પૌત્ર, પૌત્રી સૌ કોઈ નિસંકોચે સાથે બેસીને વાંચી શકે એ સામાયિક જ લાંબો ગાળે સફળ થાય. આરંભથી એ સત્ય સમજીને ચિત્રલેખા આગળ વધ્યું અને ટકી પણ ગયું. વાંચવાની તારાવેલી જાગે, વાચકના દિલની વાત એની ભાષામાં રજૂ કરે, વાચકની આસપાસમાં બનતી ઘટનાઓને વાચક સહેલાઈથી સમજી શકે એ રીતે
ઘટનાઓને પેશ કરવાનું કામ અખબારો મીડિયા કરતા રહે તે સમાજ માટે સકારાત્મક પત્રકારિતાની નિશાની છે. ચિત્રલેખા એ જ પરિપાટી નિભાવતા અને માત્ર ટીકા ટિપ્પણી કે વિશ્લેષણ નહીં, સત્યતા સચોટતા સાથે સાહિત્યિક અને શિષ્ટ ભાષાની આગવી લડણ સાથે વાંચન રસ્તા પીરસતું રહ્યું છે. વિષયોની રજૂઆત બાબતમાં પણ ચિત્રલેખાએ આગવી કેળી કંકારી છે. સાદી સરળ ભાષા, વિષયના હાર્દ સુધી પહોંચવાની ચીવટ, ગમે તેવા ટેકનિકલ વિષયની પણ છેલ્લા સ્તરના કે અખપ પૂરતો અક્ષર જ્ઞાન ધરાવતા વાચકને સમજાય એ રીતની સહજ રજૂઆત, સીધા ઉપદેશ, બિનજરૂરી ટીકા કે ખોટી સંસનાટીનો અભાવ અને વિષયને અનુરૂપ ચિત્રો તસવીરોની સજાવટ વગેરે ખૂબીઓને કારણે જ તમામ રસરૂચિ ધરાવતા વાચકોને ચિત્રલેખા વાંચવું ગમે છે. આ કેળી કંડારવાનો પાયો નાખ્યો ચિત્રલેખાના સ્થાપક વજુભાઈ કોટકે. 22 એપ્રિલ 1950ના દિવસે 10,101 નકલ સાથે જેનો પ્રારંભ તેમણે કર્યો એ ચિત્રલેખા આજે વજુભાઈની ત્રીજી પેઢી માટે વિશાળ વટવૃક્ષ બનીને સદા અગ્રેસર સાપ્તાહિક પ્રસ્થાપિત થઈ ગયું છે. અલબત્ત આ વટવૃક્ષને સિંચનમાં વજુભાઈના ધર્મપત્ની બહેન શ્રી સહધર્મચરણી મધુરિકા બહેનનું પણ એટલું જ યોગદાન રહ્યું છે. રાજકોટ જેવું સૌરાષ્ટ્રનું રજવાડી નગર છોડીને મહાનગરી મુંબઈમાં આવેલા વજુભાઈની મૂળ ઈચ્છા તો ફિલ્મ દિગ્દર્શક બનવાની હતી, પરંતુ કુદરતને કંઈ જુદું જ મંજૂર હતું. એટલે જ વજુભાઈ લેખક પત્રકાર બન્યા અને આપણને મળ્યું જાગતિક પત્રકારિતાનું લીડર વ્યક્તિત્વ અને તેનું અદકેરું સફળ સાહસ ચિત્રલેખા. પ્રત્યેક સપ્તાહે 2,42,000 જેટલો જંગી ફેલાવો ધરાવતા આ સદા અગ્રેસર સાપ્તાહિક ચિત્રલેખાના 60 વર્ષ પૂર્ણ થયા ત્યારે એની હીરક જયંતિ વેળાએ ભારત સરકારે ચિત્રલેખાના સંસ્થાપક તંત્રી વજુભાઈ કોટક તથા ચિત્રલેખાએ ગુજરાતી પત્રકારત્વમાં આપેલા પ્રદાનને બિરદાવવા ચિત્રલેખા તેમજ વજુભાઈની ટપાલ ટિકિટ તથા વન ડે કવર ખુદ તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ પ્રતિભા પાટીલજીના વરદ હસ્તે રાષ્ટ્રપતિ ભવનના એક સમારંભમાં બહાર પાડ્યા હતા. ચિત્રલેખાને મળેલા આવા સન્માન સિદ્ધિ ગુજરાતની પત્રકારત્વમાં અનેખા છે. ચિત્રલેખાના સદાવાર સર્જક સંસ્થાપક વજુભાઈની આ વર્ષે જન્મ શતાબ્દી છે એટલે આ યાદગાર અવસરે વજુભાઈ કોટકના શ્રેષ્ઠ સર્જનોમાંથી ચૂંટેલી એમની નમૂનેદાર કૃતિઓનું એક સ્મરણ પુસ્તક વજુભાઈના પત્ની તથા ચિત્રલેખાના સહસંસ્થાપક મધુરીબહેન કોટકે તૈયાર કર્યું છે. તેનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું તે માટે મારા માટે આનંદની બાબત છે. મિત્ર, રાજના વડા તરીકે એક વાત મારા મનમાં બિલકુલ સ્પષ્ટ છે કે માત્ર આર્થિક વિકાસ દ્વારા રાજ્યના નાગરિકોનો પૂર્ણ વિકાસ થઈ શકે નહીં. માત્ર આર્થિક પ્રવૃત્તિને મહત્ત્વ આપીને કોઈ પ્રજા કે સંસ્કૃતિનો વિકાસ થઈ શકે નહીં. સમાજમાં કલાના વિવિધ સ્વરૂપોને અભિવ્યક્તિ મળવી જોઈએ, કલાના વિવિધ સ્વરૂપો ખીલવવા જોઈએ અને નવી ઊંચાઈએ પહોંચવા જોઈએ, જે પ્રજા આર્થિક પ્રવૃત્તિની સાથે સાથે સાહિત્ય અને કલા જગતનો વિકાસ પણ કરી શકે છે તે પોતાના પ્રદેશને સર્વાંગી રીતે સુંદર, સમૃદ્ધ અને સુખી પણ બનાવી શકે છે. કલા અને સંસ્કૃતિનો અને સાહિત્યનો બહુ ભવ્ય પ્રાચીન વારસો આપણને મળ્યો છે. સાહિત્યના દરેક સ્વરૂપોથી લઈને મનના ઊંડાણને સ્પર્શતું સંગીત ભારત પાસે છે. પ્રકૃતિના વૈભવને વર્ણવતા જગતભરમાં ઉત્તમ કહી શકાય તેવા કાવ્યો આપણી પાસે છે. આપણે ત્યાં તો દેવો પણ મુરલીધર અને નટરાજ છે.
ભારત સહિત દુનિયાભરની શ્રેષ્ઠ રચનાઓ આપણા લોકો વાંચે તો તેમની દ્રષ્ટિ ખીલે. દુનિયાના શ્રેષ્ઠ રચનાઓના સંપર્કમાં આવવાથી આપણા લોકોની સાહિત્ય સર્જનની ક્ષમતા વધે. આ માટે દુનિયાના શ્રેષ્ઠ પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદને વધુ પ્રોત્સાહન મળવું જોઈએ. એટલું જ નહીં, ચિત્રલેખા જેવા લગ્ન પ્રતિષ્ઠિત સામાયિકોએ પણ આપણી સાહિત્ય સંસ્કૃતિ વિરાસતને વિશ્વ સમક્ષ બખૂબી પેશ કરવી જોઈએ. એ જ રીતે ગુજરાતી ભાષામાં વિશ્વકક્ષાની સાહિત્યિક રચનાઓ તૈયાર થાય, તેના અનુવાદ દુનિયાભરની ભાષાઓમાં થાય અને ગુજરાતમાં કલા અને સાહિત્ય માટેનું સુંદર વાતાવરણ તૈયાર થાય તેવી મારી મનસા છે. સરકાર અને સાહિત્ય જગતના અગ્રણીઓ સાથે મળીને આવું વાતાવરણ તૈયાર કરવાનો પ્રયાસ કરે તેવો મારો અનુરોધ છે. સાહિત્ય અને કલાનો વિકાસ કરવો હોય તો તે સ્વતંત્ર બને તે એટલું જ જરૂરી છે, પરંતુ સ્વચ્છંદ ન બને અને સમાજના ઉત્કર્ષનું માધ્યમ બને તે જોવાનું કામ સમાજ પ્રત્યે જવાબદારીની ભાવનાવાળા સૌ સાહિત્ય સર્જકો અને સરકારનું છે. હકીકતે કલા અને સાહિત્યના માધ્યમથી લોક શિક્ષણનું બહુ મોટું કાર્ય થઈ શકે એમ છે. આજે આપ સૌ સાહિત્ય ક્ષેત્રના પ્રબુદ્ધ નાગરિકો અહીં બેઠા છો ત્યારે આપ પોતાની કલમનો ઉપયોગ આપ લોક શિક્ષણ અને જનજાગૃતિ માટે પણ કરો તેવી હું આપ સૌને અપીલ કરું છું. દેશભરમાં અત્યારે સ્વચ્છતાનું બહુ મોટું અભિયાન ચાલી રહ્યું છે. મારી આપને પણ અપીલ છે કે પોતાની ચોટદાર અને હૃદયસ્પર્શી કલમથી આપ સ્વચ્છતાનો સંદેશ આખા રાજ્યમાં ફેલાવો. અમે રાજકારણીને અડધો લાખ બોલીને પણ જેટલું ન કહી શકીએ તેટલું એક જ વાક્યમાં કહી દેવાની તાકાત તમારી કલમમાં છે. ધારદાર લેખો, લોક જીભે ચડી જાય તેવી જિંગલ્સ, સોશિયલ મીડિયા ઉપર બ્લોગ કે ફેસબુકના માધ્યમથી સ્વચ્છતા માટેનો એવો માહોલ ઊભો કરીએ કે ચારે બાજુ સ્વચ્છતાનો સંદેશ એટલો ફેલાય કે સ્વચ્છતા લોકોના સ્વભાવમાં વણાઈ જાય. આ મહાન કામ આપ સૌ લેખકો સાહિત્ય પત્રકાર જગત કરી શકો તેમણે તેવો મને વિશ્વાસ. ચિત્રલેખા પરિવારને વધુભાઈ કોટકે જન્મ શતાબ્દી ઉજવણીની અનેક અનેક શુભેચ્છાઓ પાઠવું છું. બેન્સની મધુરિકા બેને જે સંઘર્ષ કરીને ચિત્રલેખાને જીવતું રાખ્યું છે, જીવતું રાખ્યું છે એટલું નહીં પણ વર્ષોના વર્ષો સુધી કાયમ માટે બધા જ વ્યક્તિઓને પ્રેરણા પૂરતું પાડી રહે એવા શુભેચ્છાઓ પણ આપને હું પાઠવું છું. અહીં જ્યારે હું આવી છું ત્યારે છેલ્લી વાત કરી લઈશ. અહીં તો બધા સાહિત્યકારો બેઠા છે, હું તો સાહિત્યનો જીવ નથી પણ સાંભળવાનું મને બહુ ગમે છે બધા બોલે છે. જ્યારે નરેન્દ્રભાઈએ સ્વચ્છ ભારતની એક વાત દેશ સામે મૂકી ત્યારે આ વિષયને બધાએ ઉપાડ્યો એ આ બધા જાણો છો, પણ 30મી જાન્યુઆરી મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન, એ દિવસે દેશ આખાએ ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સ્વચ્છતા એ વિષય ઉપર પેઇન્ટિંગનું કામ થયું અને એમાં ગુજરાતના બાળકો ભાગ લે. અમને એમ હતું કે 20-25 હજાર બાળકો ભાગ લેશે અને એના ઉપર ચિત્રનું દોરવાનું કામ કરશે, પણ જ્યારે આંકડો અમારી સમક્ષ આવ્યો ત્યારે 1,05,00,000 બાળકોએ આ ચિત્ર સ્પર્ધાની અંદર ભાગ લીધો. અને એ વખતે અમારા મીડિયાવાળા બધા કહેતા હતા, હું મીડિયાવાળાએ બેઠા છે એટલે કહીશું, એ મારી કોમેન્ટ કરતા હતા અને કોમેન્ટ એમની સાચી હતી કે શાળામાં ચિત્ર શિક્ષક નથી અને આ ચિત્ર દોરાવાનું કામ મુખ્યમંત્રી શ્રી કરી રહ્યા છે. પણ હું માનું છું કે દરેક બાળક ચિત્રકાર જ છે, દરેક બાળક ચિત્રકાર છે. એટલા અદ્ભુત ચિત્રો એમણે દોર્યા જે આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને એમાંથી પછી મને વિચાર આવ્યો, જે બાળકો શ્રેષ્ઠ ચિત્રો દોર્યા છે એવા બાળકોને જે ચિત્રકારો છે, જે વર્ષોના વર્ષો ત્યાં ક્ષેત્રની અંદર કામ કરે છે,
એમની સાથે 5 દિવસ બેસાડી અને આ બાળકોને એ ચિત્રણ વિશેનું જ્ઞાન એમને પીરસે એ કામ પણ થઈ ગયું. અને એ જે બાળકોએ ભાગ લીધો એવા 386 બાળકોનું આજે ગાંધીનગરની અંદર મહાત્મા મંદિરમાં એક પેઇન્ટિંગની હરીફાઈ થઈ, વિષયરાજ પૂજ્ય મહાત્મા ગાંધી અને સફાઈ, અને એમાં 386 બાળકોએ અદ્ભુત ચિત્ર દોર્યા છે. એનું પ્રદર્શન અમે ત્યાં ગોઠવ્યું છે. મેં ચિત્રકારો ને જે નિરીક્ષકો આવ્યા છે એમને મેં કહ્યું કે હવે મને આપ ગાઈડ કરો કે આ 386 બાળકોને મારે આ ક્ષેત્રમાં આગળ લઈ જવા હોય તો શું કરવું, કારણ કે એ વિશે તમારો બતાવવાનો છે ભાઈ કે બાળકોને કેવી રીતે આગળ લઈ જવા. પૈસા ખર્ચવાની જવાબદારી મારી છે, મારી સરકારની છે, પણ એ બાળકો આગળ વધે, આ ક્ષેત્રની અંદર આગળ વધે અને એક નવું પાસું જે એમને ખબર નહોતી એ ઉજાગર થઈ છે. આજે વાલીઓ પણ એમાં હતા, વાલીઓને પણ પર્સનલી મળી. એમાં ગીર સોમનાથના વાલીઓ 4 આવ્યા હતા બાળકોને લઈને. મેં એમને પૂછ્યું કે કેવું લાગ્યું તમને, તો મને કહે કે એટલું સારું લાગ્યું કે છેક અહીં અમે પૂંગી આવ્યા છે, અહીં અમે પૂંગી આવ્યા છોકરાને લઈને. નહીં તો અમને કાંઈ ખબર જ નથી કે આ બધું ચાલી રહ્યું છે ગુજરાતમાં. હવે હું આપ બધાનો સહકાર લેવાની છું બાલ કવિ સંમેલનમાં. મારું એક બીજું આ સપનું છે કે ગુજરાતની અંદર નાના નાના બાળકો પણ સુંદર મજાના કાવ્યો લખે છે અને એવા કાવ્યોનું અમે કલેક્શન કર્યું છે. અને એ કલેક્શન કરેલા કાવ્યો મારે સમય આપવાનો છે એટલે હું સમય આપીશ, પણ આપણે બધા સામે બેઠા હોઈએ અને બાળકો સ્ટેજ ઉપર આવી અને કાવ્ય ગાન કરે એ આપણે બધાએ જોવાનું છે. અને એક અમદાવાદની અંદર ટાગોર હોલની અંદર આવો ભવ્ય કાર્યક્રમ અમે યોજવાની તૈયારી કરી રહ્યા છીએ. એમાં અમારા ભાગ્યેશભાઈ ઝા અને આખી ટીમ લાગી છે એની અંદર કામ કરવામાં. પણ કાવ્યો જોયા પછી મને એમ લાગ્યું કે આ ગુજરાત છે જેની પાસે 21મી સદીનું આ ધન પડેલું છે, તો એ બધાઓને આગળ લઈ જવા માટેનો હંમેશા પ્રયાસ કરું. ચિત્રલેખાની એક વાત હું એટલા માટે કરી લઉં કે અમે મહિલાઓ જે શ્રેષ્ઠ કામ કરતી હોય જુદા જુદા ક્ષેત્રોની અંદર, અને કોઈ 8મી માર્ચે બોલાવે કે તમે આવો ને જરા ઇન્ટરવ્યુ લેવું છે, તો હું ના પાડું છું કે અમારું ઇન્ટરવ્યુ લેવાની હવે જરૂર નથી આવું છે. પણ ગુજરાતમાં એવી બહેનો છે કે જે અભણ છે, કદી પોતાનું ઘર છોડીને બહાર નથી નીકળ્યું અને તેમ છતાં સમાજનું એટલું મોટું કામ કરી રહી છે, એવી બહેનોના ઇન્ટરવ્યુ લો અને એમને આગળ લાવવા માટેનો વિચાર તમે કરશો તો વધારે આનંદ થશે મને. અને એટલે રાજ્ય સરકાર આવી કેટલીક બહેનોને શોધી શોધીને એમનો સન્માન કરતી હોય છે. તો હું ચિત્રલેખાની રેગ્યુલર વાચક છું, અભિયાનની પણ વાચક છું રેગ્યુલર. એમાંથી મને 4 બહેનોના ઇન્ટરવ્યુ જે ચિત્રલેખાની અંદર આવેલા, એ 4 બહેનોના ઇન્ટરવ્યુ જ્યારે મેં વાંચ્યા ત્યારે મને એમ લાગ્યું કે આ લોકોને પણ આ એવોર્ડની અંદર સામેલ કરી દેવા જોઈએ. અને એ સામેલ થયા એ બહેનો બોલાવ્યા અને એમને એવોર્ડ આપણે આપ્યો. મિત્રો, એટલે સમાજની અંદર પડેલા આવા રત્નોને શોધવાનું કામ અને સમાજની સામે મૂકવાનું કામ પણ ચિત્રલેખા કરે છે, જેનો અનુભવ મને થયો છે. અને ત્યાર પછી જે કંઈ આવું આવે છે તો હું એમાંથી કાપી લઉં છું અને એક નટ બનાવું છું, જેમાંથી ભવિષ્યની અંદર કોઈ પણ કામ કરવું હોય તો એની અંદરથી આપણને બધું સાહિત્ય મળતું હોય છે અને એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો આજના પ્રસંગે જ્યારે વજુભાઈની જન્મ શતાબ્દી આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે મધુરિકાબેનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જ્યારે પતિ ગુજરી જાય, એનો સાથ ન હોય, નાના બાળકો હોય અને સમાજની સામે ટકી રહેવાનું હોય અને આ એક ચિત્રલેખા ચલાવવાનું પણ હોય, એની અંદરથી આર્થિક ઉપાર્જન પણ કરવાનું હોય અને વધુ ને વધુ સારું બને એના માટેનો સતત પ્રયાસ કરવાનો હોય, એ કેટલું અઘરું છે એ મહિલાને જ જાણી શકે. મિત્રો, મહિલાઓ જાણી શકે.
અને એટલા માટે હું મધુરિકા બેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપે જે રાહ પકડ્યો છે એ સુંદર રાહ છે, અને આપનો આ જીવન આની અંદર આપે સમર્પિત કરી દીધું છે એટલા માટે પણ એક મહિલા તરીકે હું ખૂબ આનંદ અને ગૌરવ અનુભવું છું. બેન કાજલે કહ્યું ટોયલેટ બનાવવાનું, હું ટોયલેટમાં બધાની પાસે દાન માગું છું. ટોયલેટ બનાવવા માટે હું દાન માગું છું કે 2 રૂપિયા આપો, 5 રૂપિયા આપો, 10 રૂપિયા આપો. કોઈ ગરીબ ઘરની બહેનના ત્યાં જાજરૂ થશે તો જાજરૂમાં એનું સન્માન રહેલું છે, આપણી માતાનું સન્માન રહેલું છે. અને એટલે ગુજરાતભરની અંદર છેલ્લા 6-8 મહિનાની અંદર 7 લાખ ટોયલેટ બનાવ્યા છે, અને આવતા 3 વર્ષમાં આ કામ સંપૂર્ણપણે રાજ્ય સરકાર પૂરું કરશે, અને એટલે બહેનોને એક ગૌરવ પ્રદાન થશે. મિત્રો, આપને પણ લાગે કે કંઈ ટોયલેટમાં દાન આપવું છે તો જરૂર આપજો, અમે સ્વીકારીશું.